એક બધા આગળ વાત કરી તો મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભીવંડીમાં રાત્રે ત્રણ માળની એક ઇમારત ધરાશાય થતા દસ લોકોના મોત થયા હતા કાટમાળમાં હજુ પણ થી પચીસ લોકો દબાયા હોવાની શક્યતા જાહેર કરી છે સ્થાનિકોએ વીસ લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે એડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે જે દરમિયાન કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું તેમજ ભીવંડીના મ્યુનિસિપલ કમિશનરના પીઆરઓએ આઠ લોકોના મોતને સમર્થન આપ્યું છે મહારાષ્ટ્રના ભીવંડીમાં એક ત્રણ માળની ઇમારત મધરાત્રી ધરાશાય થઈ જતાં અત્યાર સુધીમાં આઠ લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે એનડીઆરએફની બે ટીમો રેસ્ક્યુ ઓપરેશન માટે રવાના થઈ ગઈ છે વધુ મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડીના પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં લગભગ વીસ લોકોને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે તેમ છતાં હજુ પણ વીસથી પચીસ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે એનડીઆરએફ દ્વારા જણાવવામાં આવ્યું કે ઠાણે મહાનગરપાલિકાથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ વહેલી સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ ભીવંડીમાં એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી આરઆરસી મુંબઈથી એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ ત્રણ માળની બિલ્ડિંગ મકાનમાં એકવીસ ફ્લેટમાં પણ ઘણા લોકો શાંતિથી ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ વાગ્યાના વીસ મિનિટ પર ભીવંડીના પટેલ કમ્પાઉન્ડમાં કોલાહલ મચી ગયો હતો ત્યારે હાલમાં ઘટના સ્થળે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ